Welcome to our online education at Shree Adarsh Primary School. આપણે આદર્શ પ્રાથમિક શાળાની જે ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે તેમાં ધોરણ 8 એમાં યુનિટ 3 કે જેમાં આપણે એક્સરસાઇઝ બોર્ડ હતી એની અંદર એક પોઈન્ટ હતી કે પેલો રિવ્યુ હતો એ કેવી રીતે બધી વાત હતી એમાં વિરોધ દર્શાવતો હતો એના વિશે આપણે શીખ્યા. પછી એક્ટિવિટી 2 હતી એમાં કેટલાક ડાયલોગ આપ્યા હતા. એક્ટિવિટી 3 એમાં કેટલાક સ્માઇલ ફેસ આપ્યા હતા અને એક્ટિવિટી 4 એમાં પણ ડાયલોગ આપ્યા હતા. એમાં જે કે હાઉ મેની અને હાઉ મચ જે તમને ગ્રામરનો ટોપિક શીખવાડ્યો હતો એના આધારે એ કેટલાક ડાયલોગ હતા અને એ પણ મેં તમને હોમવર્કમાં આપ્યા હતા કે જે તમારે લખવાના તમારી નોટ્સમાં લખવાના હતા. એના પછી એક એક્ટિવિટી 5માં એક પિક્ચર આપેલું હતું કે એક પક્ષી ગવાયેલું હતું. એક છોકરી એને ઘરે લાવે છે એની મમ્મીને બતાવે છે એમની સારવાર કરે છે એને ખવડાવે છે પછી એને ઉડાડી દે છે. તો એક એ સ્ટોરી. હવે એક્ટિવિટી 6 એ તમારું મેઇન લેસન એમનું નામ છે એનું ટુ બોયઝ ઇન અ જંગલ એટલે કે જંગલમાં બે છોકરા. એમાં એ આપ્યું છે કે રીડ ધ સ્ટોરી. આ સ્ટોરી આપણે એમાં વાંચવાની એના સ્ટડી કરીને તમને આપણે લેસન અહીંયા જે તમારી નોટમાં તમારે એ જે બોર્ડમાં લખે તમારે તમારી નોટની અંદર બધા લખી દેવાના છે. તો હું લેસન સ્ટાર્ટ કરું છું. પેજ નંબર 30 પર તમારું આ લેસન આપેલું છે. અમિત વોઝ ઇન આસામ એટલે કે અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. તે તેના મિત્ર ભૂપેન સાથે ત્યાં રહેતો હતો. અમિત સે આસામ ઇઝ સો બ્યુટિફુલ ઇઝન્ટ ઇટ. આસામ ખૂબ જ સુંદર છે નહીં ને. ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ એટલે કે ત્યાં આગળ જંગલો છે અને નદીઓ છે. આસામમાં કે જંગલો અને નદીઓ વધારે છે. યોર ફોરેસ્ટ હેવ થીક બશીશ લોંગ ક્રીપર્સ thick trees, short trees and tall trees too. એટલે કે તમારા જંગલ your forest એટલે કે તમારા જંગલ have thick bushes એટલે કે ઘાટ ગીચ ઝાડવા છે. long creepers એટલે લાંબા લાંબા વેલાઓ છે. thick trees એટલે કે ઘાટ જાડા ઊંચા મોટા બધા. short trees and tall trees ઊંચા નાના ઘાટ જંગલોમાં એમ કે વૃક્ષો એટલા બધા આપેલા છે જે કોઈ નાના છે કોઈ મોટા છે કોઈ જાડા છે. The leaves of the banana plants are glossy. Leaves of banana plants એટલે કે જે કેળાનો જે ઝાડ આવે કેળ આપણે કહીએ છીએ એના જે પાંદડા છે એકદમ સુંવાળા છે. Two ants sat on them. શું એમ કે એન્ટ્સ એટલે કે કીડી કીડી એના ઉપર સરકતી હશે. Bhupen smiled certainly એટલે હસતા હશે કે જ્યાં ચોક્કસ એટલે કેમ નહીં કારણ કે એકદમ લક્ષણો તો કીડીઓ પણ એના પર લક્ષણીઓ ખાતી હશે. They must have a lot of fun, haven't they? એમને બહુ મજા આવતી હશે. પડતી હશે કેમ કે આપણે તમને ક્વેશ્ચન ટેગ એટલે ટૂંકો પ્રશ્ન છે જરા કે તમારે યુનિટ 2માં પણ એની ક્લેમ્સ હતી અને અહીંયા પણ જો લેસન ચાલે કે અહીંયા આપ્યું છે કે they must have a lot of fun તો haven't they તો અહીંયા એ haven't they શું કહ્યું ટૂંકું રૂપ એટલે કે ક્વેશ્ચન ટેગ એ વાક્યનું ક્વેશ્ચન ટેગ છે. કેમ કે એ લોકોને બહુ મજા પડતી હશે. પડતી હશે કેમ કે ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ એટલે ગોપેલ કહે છે કે ગુજરાત જે છે
છે તે એટલે ગીરના સિંહ આપણે સિંહ કહીએ છીએ લાયન એટલે સિંહ એના માટે ખૂબ જ પ્રખ્યાત છે જે ને એમ કે અમે સે યસ વી હેવ લાયન સેન્ચ્યુરી હા અમારે ત્યાં સિંહનું અભયારણ્ય છે વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચ્યુરી સ્લોથ બીર સેન્ચ્યુરી એન્ડ મેની બર્ડ સેન્ચ્યુરીઝ એઝ વેલ એટલે અમે કહીએ છીએ કે અમારે ત્યાં સિંહોનું અભયારણ્ય છે અને અમારે ત્યાં જંગલી ગધેડાનું પણ અભયારણ્ય છે પછી સ્લોથ રીંછ જે આવે છે એનું પણ અભયારણ્ય છે અને પક્ષીઓ એના પણ અભયારણ્ય અમારા ગુજરાતમાં Gracias.
ઝડપથી ચાર આપણે ફટાફટ આપણો એમ કે કેમ્પ છે ત્યાં આપણે ઝડપથી પહોંચી શકીએ, કારણ કે હવે રાત પડવા છે, ઘર થઈ જશે અને બધા પ્રાણીઓનું રડવાનું પણ અવાજ સંભળાવો. એટલે એને
પછી એવો એનો અવાજ પણ સાંભળ્યો અને એની સુવાસ પણ એને આવી ગઈ હતી. એટલે ગુસ્સામાં એણે પોતાની સૂંઢ ઊંચી કરી અને જોર જોરથી બોલવા લાગ્યો અને ભૂકો પાડવા લાગ્યો. ભૂપેન એન્ડ કમિંગ ટુ નોટ મોબાઈલ. ભૂપેન એન્ડ કમિંગ સહેજ પણ મળ્યા. ભૂપેન વોઝ અફ્રેડ. હવે ભૂપેનને ડર લાગતો બટ અમિત વોઝ અફ્રેડ. પણ અમિતને ડર લાગતો હતો નહીં. હી વોઝ એન્જોયિંગ હિમસેલ્ફ. એને પોતાની જાતે ખૂબ જ આનંદ આવતો હતો કે ચાલો ભાઈ મને આથી જોવા મળે. કારણ કે એમ એક જ કહેવા આઈ કાન્ટ સી એલિફન્ટ. મેં કોઈ દિવસ આથી એમ જોયો ન. સ્લોલી ધ એલિફન્ટ કે ટુવર્ડ્સ ધેમ અને ધીમે ધીમે હાથી એમના તરફ આવી રહ્યો હતો. નાઉ હી વોઝ 25 ફીટ અવે. હવે તેમનાથી 25 ફીટ દૂર તે. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એ ગુસ્સામાં એનું માથું હલાવતો. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. ભૂપેન ઇઝ બટ ટુ અમિત. વી મસ્ટ ડુ સમથિંગ. એટલે આ ભૂપેન હતો એ અમિતને ધીમેથી કહે છે કે હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. તે આપણી ઉપર હુમલો કરવા આવી રહ્યો હોય એવું લાગે છે. આપણે કંઈક કરવું પડશે. તમે સમજ છે હુમલો કરે તમને એને શોધવા લઈ અને ફેરવી એને મારી નાખે તો એના પહેલાં આપણે કંઈક કરવું પડે કે જેથી કરીને એ દૂર જતું. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. એટલે ભૂપેનના ખિસ્સામાં એક કથાની કાગળની થેલી જેવું હતું એ એણે ખેંચી અને બહાર ધેર વેર સમ સ્વીટ્સ ઇન. એની અંદર થોડી કંઈક મીઠાઈઓ હતી. હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. એટલે એણે જે મીઠાઈ હતી કાગળમાં જે હતું એની અંદર નીચે ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ અને એણે એ જે થેલી હતી એમાં જોરથી ફૂંક મારવાનું ચાલુ કરી દીધું. સૂન ધ બેગ વોઝ લાઈક અ બિગ બલૂન. પછી કાગળની થેલી હતી એમાં ફૂંક મારી એને ફૂંકા જઈ રહી હતી તરત જ બની ગઈ. હી હિટ ઇટ હાર્ડ વિથ ઇટ્સ હેન્ડ. એણે પછી એના હાથ વડે જોરથી એને માર્યો અને ફટાફટ કરતો હોવો જોઈએ એટલે જોરથી એ ફૂટી. આપણે બાળકો તમને ખબર છે કે પ્લાસ્ટિકનું જબરું હોય એવું કંઈક હોય ને એમાં તમે હવા ભરો અને પછી જોરથી મારો છો તો એકદમ એ ફૂટે છે. ત્યારે ફટાફટ ફૂટે તો ફટાફટ કરતો અવાજ આવે છે. તો એવી રીતે આને પણ પેપર કહે એના જે બ્રાઉન પેપર કહે એના જોડે હતી એણે કાઢી એની અંદર જે સ્પીડ્સ હતી એ નીચે ફેંકી દીધી અને એમાં પાછી હવા પૂરી અને જોરથી માર્યો એટલે એનો અવાજ આવ્યો એટલે ફૂટી ફટાફટ અવાજ આવ્યો. હવે જંગલ હોય એટલે એમાં આટલી જોરથી અવાજ આવે તો સ્વાભાવિક છે કે એને પડઘા પણ પડવાના છે. ધ્રુજવાનો અવાજ જે ધ્રુજો એકદમ વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. કેવો મોટો અવાજ ઇટ એકોડ ઓવર ધ ફોરેસ્ટ. આખા જંગલમાં આખું જાણે એમ કે ગુંજી ઉઠ્યો અને પડઘો પડ્યો એવો અવાજ આવતો. ત્યાં આગળ એવો બધાનો રસ્તો હું ભૂલી
જેથી કરી અને હાથી એમની નજીક આવ્યો નહીં અને બંને છોકરાઓ બચી ગયા. તો આવી રીતે આપણું લેસન અહીંયા આગળ પૂરું થાય છે.